ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ નજીક છે ત્યારે બજારમાં હવે ગણેશજીની પ્રતિમાઓ વેચવાનું પણ શરૂ થઈ ગયું છે. પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ હોવાથી બજારમાં હવે માટીની મૂર્તિઓ વેચાવા લાગી છે. ત્યારે જામનગરની વાત કરીએ તો અહીં એક પરિવાર એવો પણ છે કે જે છેલ્લા 5 વર્ષથી ગણેશજીની ફક્ત ને ફક્ત માટીની મૂર્તિઓ બનાવે છે અને માટીની મૂર્તિ બનાવીને આ પરિવાર લોકોની આસ્થાની સાથે સાથે પર્યાવરણની જાળવણી પણ કરે છે. કોઈ મૂર્તિને કેસરી ધોતી તો કોઈ મૂર્તિને ગુલાબી ધોતી, કોઈ મૂર્તિના હાથમાં છે સિતાર તો કોઈ ગણેશજી બિરાજમાન છે ઉંદર પર. આ તમામ મૂર્તિઓનું નિર્માણ માટીમાંથી કરવામાં આવ્યું છે. જામનગરના હાપા રેલવે સ્ટેશન નજીક રહેતા મનસુખ પ્રજાપતિ અને તેમનો પરિવાર છેલ્લા 5 વર્ષથી આ રીતે માટીમાંથી જ મૂર્તિનું સર્જન કરે છે. આ મૂર્તિઓની ખાસ વાત એ છે કે વિસર્જન કર્યા બાદ થોડા કલાકોમાં જ તે પાણીમાં ઓગળી જાય છે અને માટીમાં ભળી જાય છે. અહીંયા મારું મકાન છે અને હું માટીની મૂર્તિ આજે 5 વર્ષથી બનાવવાનું સ્ટાર્ટિંગ કરેલ છે. માટીની મૂર્તિ, ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ જ બનાવું છું અને સરકારના અભિગમથી જ મેં આ કામ સ્ટાર્ટ કરેલ છે. 5 વર્ષ પહેલાં જ આ લોકોએ કીધેલું કે પીઓપીની માટી આ મૂર્તિ આ બંધ થવાની છે અને પર્યાવરણ માટે નુકસાનકારક છે. એના અભિગમથી જ મેં આ મૂર્તિ બનાવવાનું સ્ટાર્ટ કરેલ છે. 5 વર્ષ પહેલાં હું 1 થી 1.5 ફૂટની રનિંગ મૂર્તિ અને ઓર્ડર ઉપર એનાથી મોટી બનાવી શકું છું અને માટીની મૂર્તિ જ બનાવું છું અને ઇકો ફ્રેન્ડલી જ બનાવું છું અને કલર કામ બધા વોટર કલર જ આપું છું. મારે એક મૂર્તિ બનાવવા માટે ઓછામાં ઓછા 1.5 થી 2 દિવસ લાગે નાની મૂર્તિ, અને મોટી મૂર્તિ જે 4 ફૂટની કહું છું તે 15 દિવસ જેવું લાગે છે એક મૂર્તિ બનાવતા. આ 5 વર્ષ પહેલાંથી સ્ટાર્ટિંગ કરેલ છે. પહેલાં તો હું માટીના રમકડાં જ બનાવતો અને તે પછી મને આ માટીની મૂર્તિ બનાવવાનું સહેજ પ્રેરણા મળી એટલે મેં માટીની મૂર્તિ બનાવવાનું સ્ટાર્ટિંગ કરેલ છે. આ મૂર્તિઓમાં જે કલરનો ઉપયોગ કરવામાં આવે છે તે પણ વોટર કલર છે અને તેનાથી પણ પર્યાવરણને ખાસ નુકસાન નથી થતું. પર્યાવરણ અને જળચર જીવોની સલામતીને ધ્યાનમાં રાખીને મનસુખભાઈ માટીની મૂર્તિઓ ઘડી રહ્યા છે. આ મૂર્તિઓ ખરીદવા માટે દર વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. એક મૂર્તિની કિંમત 400 રૂપિયાથી લઈને 4000 સુધીની છે. અમે દર વખતે ગણપતિ લઈએ છીએ અને અમે પીઓપીની મૂર્તિ કરતાં અમને આ વધારે પસંદ આવે છે અને ગણપતિની આ મૂર્તિમાં વિસર્જન કરવામાં પણ અમને આનંદ આવે છે અને સરસ રીતે વિસર્જન થઈ શકે છે. અને જો ઓલી મૂર્તિ અમે પીઓપીની અમે વિસર્જન કરવા જાય છે તો એ કાંઈ વિસર્જન થતું નથી અને પગે કચરાય છે, તેથી વધારે ઓલું થાય છે. એના કરતાં અમે આ ઘરે પણ આને વિસર્જન કરી શકીએ છીએ. પીઓપીની મૂર્તિની સરખામણીમાં માટીની મૂર્તિઓના નિર્માણમાં મહેનત વધુ લાગે છે. ગણેશજીની એક મૂર્તિ તૈયાર કરતા 15 થી 20 દિવસ જેટલો સમય લાગે છે. જો કે તેની સામે પર્યાવરણને જરા પણ નુકસાન નથી થતું તે તેનો એક મોટો ફાયદો છે. મનસુખભાઈને તેમના પરિવારજનો પણ મૂર્તિઓ બનાવવામાં એટલી જ મદદ કરે છે. જામનગરથી હરદીપસિંહનો અહેવાલ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત.